નમસ્કાર દર્શક મિત્રો, અમારી વિશેષ રજૂઆત જન્મત એક્સપ્રેસ 2024માં આપનું સ્વાગત છે. હું છું અંકુર રાવલ. આજે જન્મત એક્સપ્રેસ આવી પહોંચી છે વડોદરા લોકસભા મતવિસ્તારમાં. સર સયાજીરાવ ગાયકવાડનું વડોદરા, સંસ્કારી નગરી વડોદરા. ત્યારે લોકસભા ઇલેક્શન આવી રહ્યું છે ત્યારે અહીંનો મતદાર શું વિચારી રહ્યો છે, કેવી અપેક્ષા એના પ્રતિનિધિ પાસેથી રાખી રહ્યો છે, છેલ્લા 5 વર્ષમાં કેવા કામ થયા છે, હજુ પણ એવા કયા પ્રશ્નો છે જે હજુ પણ એ વણ ઉકેલાયેલા છે, એ તમામ બાબતોથી આપણે માહિતગાર થશું આ જન્મત એક્સપ્રેસમાં. વડોદરા લોકસભા મતવિસ્તાર જેના અંતર્ગત 7 વિધાનસભા વિસ્તાર આવે છે, ત્યારે સંસ્કારી નગરીના મતદારોનો મિજાજ કંઈક અલગ જ જોવા મળ્યો. અહીંના લોકો કમિટેડ લાગ્યા, પણ જ્યારે અમે સયાજીગંજ વિધાનસભા વિસ્તારમાં પહોંચ્યા ત્યારે ત્યાં આવેલી જૂની વડોદરાની ઓળખ સમી કડક બજારની મુલાકાત લીધી ત્યારે ત્યાંના ફ્રૂટના વેપારીઓએ શું કહ્યું, આવું સાંભળ્યું. જન્મત એક્સપ્રેસ અત્યારે વડોદરા વિધાનસભા વિસ્તારમાં ફરી રહી છે ત્યારે સયાજીગંજ મત વિસ્તાર વિધાનસભા વિસ્તાર અને સયાજીગંજમાં અત્યારે આ જે જૂનું ફ્રૂટ માર્કેટ છે અને આ જૂના ફ્રૂટ માર્કેટમાં અત્યારે વેપારીઓની સ્થિતિ શું છે, એ શું વિચારી રહ્યા છે એ આપણે જાણવાનો પ્રયત્ન કરીએ. એવો વેપાર ધંધો કેવો છે? હમણાં સાહેબ બહુ મંદી છે, લગભગ ખાસા 5-6 વર્ષ ઉપરથી આપણને એવું લાગ્યું, કેમ કે અત્યારે પહેલા અહીંયા જ માર્કેટ હતું, અત્યારે ચારેય સાઈડે માર્કેટ ખુલી ગયા છે, એટલે અસર બહુ પડે છે ધંધામાં. તો અત્યારે વેપારી કહી રહ્યા છે કે ભાઈ પહેલા કરતા અત્યારે પરિસ્થિતિ વિકટ બની છે, ઘર ચલાવવું થોડુંક મુશ્કેલ બન્યું છે. એક અલગ વેપારી છે એમની પાસેથી પણ જાણવાનો પ્રયત્ન. નેતા આવે છે ખરા? નેતા કોઈ આવતા નથી અમારે, અહીંયા કોઈ નહીં આવતું. તમારી પરિસ્થિતિ શું છે જાણવાનો પ્રયત્ન કર્યો? કઈ જ નહીં સાહેબ, એવું જ છે, પેલા છે એવું. અમે તો પગાર પર છીએ, અમે 400 રૂપિયા પગાર છે. અહીં જ અન્ય એક વેપારીએ પણ તેમને પડતી મુશ્કેલીઓની વ્યથા વર્ણવી. આગળ એમ તો ધંધા પાણી ખલાસ થઈ ગયા છે બજારમાં. અહીં આગળ આ જૂનો માર્કેટ છે, બહુ 60 સાલ જૂનો માર્કેટ છે આ. તો પર હવે પેલા જેવું ધંધો છે નહીં, હવે મંદી બહુ છે. હમણાં ચારે બાજુ ગરાકીમાં બહુ ફરક પડી ગયો છે. અને હવે શું છે, આમ તો દિવસો ચાલે છે, જેવું કાઢીએ છીએ દિવસો, પણ હવે પેલા જેવું ધંધો રહ્યો નથી. હવે અમે આગળ વધ્યા ત્યાં એક કાકા મળ્યા, તેમણે કડક બજારમાં વેપાર ધંધા સાનુકૂળ હોવાની વાત કરી. અમારા ધંધાની વિગતો પૂછે છે, અમને કોઈ અગવડ છે એના માટે પૂછે છે, અમને કોઈ તકલીફ છે, કોઈ હેરાન કરે છે એના માટે પણ અમને પૂછે છે. હાજી કરે છે, જેટલું બને છે એટલું તો બધું કરે છે જ, અને ભાજપના રાજમાં અમને સુખ શાંતિ છે. અમારા નેતાઓ આવા જ હોવા જોઈએ જે પબ્લિકની વચ્ચે જઈને પબ્લિકનું દુઃખ સમજે, પબ્લિકને શું તકલીફ છે. કડક બજારમાં ક્યાંક વેપારીની સ્થિતિ કડક લાગી તો ક્યાંક વેપારીને વેપાર ધંધાને લઈને અનુકૂળતા લાગી. ત્યારે શું કહી રહ્યા છે ફરસાણના વેપારી, આવું સાંભળીએ. જન્મત એક્સપ્રેસ વડોદરામાં ફરી રહી છે ત્યારે અત્યારે અહીંયા ભજીયા ગોટા તળાઈ રહ્યા છે અને જે રીતે છમકારા વાગી રહ્યા છે અને જે ગરમા ગરમ અત્યારે ભજીયા અહીંયા બની રહ્યા છે, તો અહીંયા વડોદરાનું રાજકારણ પણ અત્યારે ગરમાયેલું જોવા મળી રહ્યું છે. ખેંચતાણ જોવા મળી રહી છે, આક્ષેપ પ્રતિ આક્ષેપ જોવા મળી રહ્યા છે. ત્યારે અહીંનો મતદાર એ ગરમા ગરમીને કેવી રીતે જોઈ રહ્યો છે એ પણ આપણે જાણવાનો પ્રયત્ન કરીશું. ત્યારે વેપારી પાસેથી જ જાણીએ. અત્યારે વડોદરામાં પણ માહોલ ગરમાયેલો છે, સીટને લઈને ખેંચતાણ જોવા મળી રહી છે, આક્ષેપ પ્રતિ આક્ષેપ પણ થઈ રહ્યા છે. એક મતદાર તરીકે કઈ રીતે જોઈ રહ્યા છો, હોવું જોઈએ કે ના હોવું જોઈએ? આવું જોઈએ ને, મતદાન તો હોવું જોઈએ ને. એક મતદાર તરીકે આખી ઘટનાક્રમને કઈ રીતે જોઈ રહ્યા છો? એ તો હર વખતની વાત છે કે ઘરમાં જ હોય માહોલ, તો પણ આ વખત બી એવું જ છે, જોવા મળશે જો. અચ્છા, તો તમારું વિચારે છે ખરા? વિચાર તો છે જ ને. તો પૂછવા આવે ખરા? આવે છે. અચ્છા, તો મિશ્ર પ્રતિસાદ પણ મળી રહ્યો છે, પણ અત્યારે જે રીતે રાજકારણ ગરમાયું છે તેને લઈને આખા ગુજરાતની નજર અત્યારે વડોદરા સીટ ઉપર જોવા મળી રહી છે. અને નવા ઉમેદવાર અહીંથી લાવ્યા છે ત્યારે એ કેવું કામ કરશે એ પણ વડોદરાના લોકો જ હવે એ કહી શકશે, ત્યારે એ પણ આજે જનમતમાં જાણવાનો પ્રયત્ન કરીશું.
વેપારીઓની વાત જાણી અમે વડોદરાના હાર્દ સમાન સિટી બસમાં નાની મુસાફરી કરીને લોકોના પ્રશ્નોને વાચા આપવાનો પ્રયત્ન કર્યો. સભા મત વિસ્તારમાં આપણે ફરી રહ્યા છીએ અને સિટી બસની કેવી સુવિધાઓ છે અને સાથે સાથે ઇલેક્શન આવી રહ્યું છે ત્યારે લોકો શું પોતાનો મત પ્રગટ કરી રહ્યા છે એ પણ જાણવાનું આ સિટી બસના માધ્યમથી આપણે પ્રયત્ન કરીશું. સિટી બસમાં આપણી જનમત એક્સપ્રેસ ચડી ચૂકી છે તો લોકો પોતાના નેતાને લઈને શું વિચાર કરી રહ્યા છે અને કેવી આશા અપેક્ષા રાખી રહ્યા છે એને લઈને જ આપણે થોડી ચર્ચા કરીશું લોકો પાસેથી. કાકા, ઇલેક્શન આવી રહ્યું છે, લોકસભા ઇલેક્શન, કેવો નેતા હોવો જોઈએ? સૌથી પહેલા તો કમસે કમ લોકોની વચમાં આવે એવો હોવો જોઈએ, લોક સંપર્ક રાઉન્ડ કરે એવો હોવો જોઈએ, લોકોના પ્રશ્નો માટે કમસે કમ અઠવાડિયે મહિને એક વખત લોક સંપર્ક રાઉન્ડ કરે અને એના પ્રશ્નોને વાચા આપે એવો નેતા હોવો જોઈએ. અત્યાર સુધી વાચા આપે એવા એવા નેતા આવ્યા છે ખરા? ના, અત્યાર સુધી નરેન્દ્રભાઈ મોદીના નામ ઉપર જ ભાજપ જીતી રહ્યું છે, બાકી કોઈ વાચા આપે એવો નેતા આવ્યો જ નથી. હવે જયારે આપણે સ્માર્ટ વડોદરાની વાત કરી રહ્યા છે અને સ્માર્ટ સિટી અને કેવી બસની પરિસ્થિતિ છે, આવું આપની પાસે કેવી અહીંયા બસની ફ્રીક્વન્સી બધું કેવું? ટાઈમસર નથી બસો આવતી અને ઉભા બી નથી રાખતા, હાથ કરે તો બી અમે સ્ટેન્ડ ઉપર ઉભા રહીએ તો બી નથી ઉભો રાખતા. હવે સ્માર્ટ સિટીની જયારે વાત થતી હોય ત્યારે કેવી પરિસ્થિતિ છે વડોદરામાં? ખરેખર અમદાવાદ સુરતની જેમ ડેવલપમેન્ટ દેખાય છે? ના, નથી દેખાતું જરાય નહીં. આ તો વેરી પુઅર કન્ટ્રી, પુઅર સિટી. એટલે ઘણા બધા પ્રશ્નો સ્થાનિક લેવલે પણ લોકોના છે અને એ ક્યારે ક્યારે એ ક્યારે ઉકેલાય એ પણ અત્યારે એ લોકો રાહ જોઈને બેઠા છે. પણ ખેર, ઇલેક્શન જયારે આવી રહ્યું છે ત્યારે પોતાના નેતા કેવા હોવા જોઈએ એની પણ તેમણે વાત કરી અને સાથે સાથે અપેક્ષા શું છે અપેક્ષાની પણ વાત કરી. અહીંથી અમારી યાત્રા આગળ વધી અને અમે પહોંચ્યા રાવપુરા વિધાનસભા મત વિસ્તારમાં, જ્યાં વડોદરાની SSG હોસ્પિટલ આવેલી છે. ત્યાં કેવી છે સ્થિતિ એ જાણવાનો પ્રયત્ન કર્યો. ક્યાંથી આવો છો? હું ગોધરા ધાણીત્રાથી આવું છું. અહીંયા કેવી ટ્રીટમેન્ટ ને બધું? ટ્રીટમેન્ટ પૂરેપૂરું સંપૂર્ણ રીતે મળે છે. શું બતાવવા શું આવ્યા હતા? મારી મિસિસના ગાંઠનું ઓપરેશન કરવાનું હતું તો ગોધરાથી મને લખી આપ્યું તો કે તમે બરોડા જાઓ. બરોડા આવ્યા તો અમને એડમિટ કરીને ત્રીજા દિવસ ઓપરેશન કર્યું. ઓપરેશન કરીને અત્યારે અમારું રિપોર્ટ બધું સારા છે અને સુવિધા અમને પૂરી સંપૂર્ણ રીતે મળેલી છે. હોસ્પિટલ તરફથી કેવો રિસ્પોન્સ ને બધું? બિલકુલ બિલકુલ સારામાં સારા, બધા સુવિધા પરિપૂર્ણ સુવિધા પરિપૂર્ણ છે. કોઈ જાતનું કોઈ પેશન્ટને કોઈ તકલીફ હોતી નથી. પેશન્ટને અત્યારે એકથી મોડીને દસ દસ પંદર પંદર બહેનો આવી અને સારવાર આપે છે. એમનો અનુભવ સારો હતો, પણ અમે ત્યાંથી પહોંચ્યા સોનોગ્રાફી વિભાગમાં, જ્યાં દર્દીઓની લાંબી કતાર જોવા મળી. SSG હોસ્પિટલ જે રાવપુરા વિધાનસભા વિસ્તારમાં આવે છે ત્યારે અહીંની પરિસ્થિતિ શું છે એ જાણવાનો થોડો પ્રયત્ન કર્યો ત્યારે અમને જાણવા મળ્યું કે અહીંયા જે ડેન્ટલ એક્સરે સોનોગ્રાફીની જે સુવિધા છે અને જે લોકો સુવિધા એ સોનોગ્રાફી અને એક્સરે કરાવવા માટે દર્દીઓ આવે છે ત્યારે કેટલી એ લોકોને હાલાકી પડે છે, એ હાલાકીનો થોડોક પ્રશ્ન ઉજાગર કરવાનો આ જનમત એક્સપ્રેસમાં મારે પ્રયત્ન કરવો છે. ત્યારે કેટલાય ઘણા લાંબા સમયથી કેટલાય સમયથી કલાકોથી અહીંયા રાહ જોઈ રહ્યા છે એ લોકો પાસેથી જ મારે જાણવું છે. કેટલા સમયથી બેઠા છો અહીંયા? દોઢ કલાક. ક્યારે તમારો વારો આવશે એ કઈ નક્કી ખરું? કઈ નહીં. ત્યારે શું આશા અપેક્ષા શું છે તમારી? જેમ બને એમ જલ્દી પતી જાય તો સારું, ડોક્ટર મળી જાય ને આખો દિવસ બગડે ના. તો એવી અપેક્ષા રાખી રહ્યા છે કે કોઈ એવી ચોક્કસ વ્યવસ્થા કરવામાં આવે કે જેથી કરીને દર્દીઓનો સમય બચે, કારણ કે પીડા છે અને એના માટે જે લોકો એક્સરે અને સોનોગ્રાફી કરાવવા માટે આવ્યા છીએ, કેટલી બેન તકલીફ પડે છે, કલાકોની રાહ જોવી પડે છે? તો પડે છે, કલાક થી બેઠા છે. તમે કેટલા સમયથી બેઠા છો? કલાક દોઢ કલાક થયો. કલાક દોઢ કલાક. રોજની આજ પરિસ્થિતિ છે? તો એક વડીલ તરીકે શું કહેશો? આ તો ઓછી આજે તો ગઈ છે, નકર બહુ જ ગઈ હોય. 70-80 હોવાનો નંબર આવે. આજે મંગળવાર છે એટલે ઓછી ગઈ છે. બુધવારે શુક્રવારે તો બહુ જ ગયો. પાછું જવું પડે, તારીખ આપે આપણને. મૂંઝવણ થાય છે કારણ કે સવારના આયા છે, રાહ જોઈ રહ્યા છે અને ક્યારે નંબર આવશે એ હજુ એમને ખ્યાલ નથી અને લાંબી કતાર લાગી છે ત્યારે લોકો સવાલ કરી રહ્યા છે કે આ જે અસુવિધા છે એ અસુવિધાને સુવિધામાં પરિવર્તિત કરવામાં આવે અને જેમ બને એમ જલ્દી આ ભીડ ઓછી થાય અને ફટાફટ તેમનો નંબર આવે તેવી કોઈ ચોક્કસ વ્યવસ્થા કરવામાં આવે.
અમે રાવપુરા વિધાનસભામાં ફરી રહ્યા હતા ત્યાં અમને એક શિક્ષિકા મળ્યા. તેમણે હાલના સમયમાં સ્ત્રીઓ માટે કેટલી તકો છે તેની વાસ્તવિકતા કહી. મહિલાઓની સ્થિતિ વડોદરામાં ખૂબ જ સારી છે, કેમ કે કમ્પેર ટુ અધર સ્ટેટ્સમાં કમ્પેર કરીએ તો આપણે વડોદરા ગુજરાતમાં બહુ જ સારી સ્થિતિ છે, કેમ કે આપણે રાત્રે બહાર જવું હોય કે કંઈ બી જવું હોય તો એકલી જઈ શકે છે. અને તકોની વાત કરો છો તો બહુ સારું છે, પણ પ્રાઇવેટમાં થોડું મતલબ લેગ પુલિંગ થાય છે કે થોડુંક થાય છે, પણ એ કવર અપ કરવું જોઈએ. બીજું કે પ્રાઇવેટમાં જે મહિલાઓને જે પ્રેગ્નન્ટ લેડીઝ હોય છે તો એ લોકો માટે એ લોકોને 6 મહિનાની લીવ આપવી જોઈએ, તો એનું પ્રાવધાન રાખવું જોઈએ. બાકી તો બહુ જ સારું છે અને હું વડોદરામાં બહુ જ ખુશ છું. શિક્ષિકાની વાત સાંભળી અમે આગળ વધ્યા અને એક પેંડાની દુકાનની બહાર લોકોની ભીડ જોઈ. ત્યારે અમે અહીં લોકો પાસેથી ખુરશીની ખેંચતાણ અંગે જાણવાનો પ્રયાસ કર્યો. સોલાપુરી ચેવડો એ ખૂબ ફેમસ છે, બરાબર. અહીંના કયા નેતા ફેમસ છે? અહીંના નેતા તો હવે રાવપુરામાં તો રાજેન્દ્ર ત્રિવેદી હતા, એમના લાસ્ટ ટાઈમ ટર્મિનેટ કર્યા. પછી આ ભટ્ટ હતા રંજનબેન, હવે હમણાં જોશી સાહેબ ને મૂક્યા છે. રાજકારણમાં જે રીતે વડોદરામાં આમ ગરમા ગરમી જોવા મળી રહી છે, ખેંચતાણ જોવા મળી રહી છે, અંદરો અંદરનો એક વિવાદ પણ એ જૂથવાદ પણ આવી રહ્યો છે, એક મતદાર તરીકે આખો આ ઘટનાક્રમને કઈ રીતે જોઈ રહ્યા છો? મતદાર તરીકે લોકો આ ત્રીજી ટર્મમાં ફરી રિપીટ કર્યા, ચેન્જ કરવા માંગતા હતા. બાકી બેન બી સારા જ હતા, એમનું ગામ કઈ ખરાબ તો હતું જ નહીં. એક્ટિવ કાર્યકર્તા જૂના હતા અને સિનિયર હતા રંજનબેન ભટ્ટ. અહીંથી જનમત એક્સપ્રેસ પહોંચી વડોદરા સિટી વિધાનસભા વિસ્તારમાં, જ્યાં અમને એક ઘંટીના ધંધારથી મળ્યા. તેમણે મોંઘવારીને લઈને શું કહ્યું, આવું સાંભળીએ. મોંઘવારી લોકોને ખાલી જીવન જરૂરિયાત વસ્તુમાં નડી રહી છે, મોસોકના ખર્ચામાં નથી નડી રહી છે. એ લોકોને જેવા કે અનાજ પાણી છે એ નડી રહી છે, બાકી તો કોઈ કોઈમાં નથી નડી રહી એ લોકોને. બાકી વધ્યા છે, પણ હવે મોંઘવારી અને ટાઈમ પહેલા શું કે સમય પ્રમાણે તો એ બી વધે ને સાહેબ. આજે તમે મજૂરી લેવા જાય, મજૂરીના 400 કે 500 રૂપિયા રોજ ચાલી રહ્યું છે, તો ત્યાં બી તો ભાવ વધશે જ ને એનો બી. વેપારીનો કટાક્ષ સાંભળી અમે આગળ વધ્યા ત્યાં અમને એક મહિલા સાહસિક મળ્યા, જેમને મુદ્રા લોનની મદદ મળી અને સરસ વેપાર સેટ કર્યો. વડોદરા સિટી વિસ્તારમાં આ જનમત એક્સપ્રેસ ફરી રહી છે ત્યારે ખાસ કરીને મહિલાઓ સાથે પણ વાતચીત કરવાનો પ્રયત્ન કરવો છે. ત્યારે એક મહિલા સાહસિક અમને રસ્તામાં અમને જોવા મળ્યા અને એ ખાણીપીણીના વ્યવસાય સાથે જોડાયેલા છે, ત્યારે એમની પાસેથી જ જાણીએ કે કેવો સંઘર્ષ રહ્યો અને પ્રશાસન તરફથી સરકાર તરફથી પણ કેવી મદદ મળી છે એ પણ જાણવાનો આપણે પ્રયત્ન કરીશું. કેટલા સમયથી આ વ્યવસાય તમે કરી રહ્યા? 3-4 વર્ષ થયા. કેટલો સપોર્ટ તમને મળ્યો છે? સપોર્ટ તો મોદી તરફથી લોન લીધી. મુદ્રા લોન થી તમને કેટલો ફાયદો થયો? ફાયદો તો હમણાં 20 ની સંઘર્ષ તો 5-6 વર્ષ હોટલમાં વાસણ ઘસ્યા છે, એના પછી આ ધંધો મોદી લોન આલી ત્યારે પછી આ ધંધો ઉભો કર્યો. કેવો અત્યારે વ્યવસાય તમારો જઈ રહ્યો છે? હમણાં તો સારું છે, થોડુંક મોંઘવારી પણ છે, હિસાબથી મળી જાય. હવે 500-1000 મળી જાય. જેને કંઈક કરવું છે તેમને મુશ્કેલી પણ નથી નડતી. મહિલાની વાત સાંભળી ત્યાં જ અન્ય બે વ્યક્તિ અમને મળી, જેમણે લોકસભાના કનેક્શનને લઈને પોતાની વાત રજૂ કરી. હમણાં તો જે મોદી સરકાર તરફથી બધા ફાયદા આપવામાં આવે છે પબ્લિકને, એ જોઈને બધું ચાલી રહ્યું છે. તે માહોલ તો બીજેપી તરફથી છે અત્યારે તો. જે સર પહોંચી રહી છે, લાભ બધા લઈ રહ્યા છે. લાભના કારણે બધા મોદી સરકાર તરફથી વળી રહ્યા છે કે ભાજપને યાદ કરી રહ્યા છે. એટલે અત્યારે કોંગ્રેસ તો કશે દેખાતી જ નથી એવી વસ્તી માટે. આ વિસ્તારમાં તમને કોનું પલડું ભારે લાગ્યું? ભાજપ. કયા મુદ્દાઓને જોઈ રહ્યા છો? એક તો પહેલા પહેલું ટોટલી ડિજિટલાઇઝેશન કરી દીધું છે, એ પ્લસ પોઈન્ટ છે. જેના થકી જે સરકારી યોજનાઓ છે એ ડાયરેક્ટ પહોંચી રહી છે. જ્યારે પહેલા શું છે કે વાયા થ્રુ વચ્ચે દલાલો રહેતા હતા, એમાં પૈસા ફડવાઈ જતા હતા, હવે ડાયરેક્ટ એકાઉન્ટમાં આવે છે.
આગળ વધતા જન્મત એક્સપ્રેસ MS યુનિવર્સિટી પહોંચી. જ્યાં યુવાનો મળી જતા તેમનો મત જાણ્યો. જનમત આવી પહોંચી છે વડોદરા વિધાનસભા વિસ્તારમાં, ત્યારે યુવાનોનો મત ખાસ તો જાણવો છે. યુવાનો શું વિચારી રહ્યા છે આ લોકસભા ઇલેક્શનને લઈને પોતાના જનપ્રતિનિધિ પાસેથી, અને કઈ આશા અપેક્ષા છે એ જાણવાનો જનમતમાં પ્રયાસ કરીશું. ખાસ કરીને એક યુવાન તરીકે જ્યારે ઇલેક્શન આવી રહ્યું છે ત્યારે જનપ્રતિનિધિ પાસેથી એક યુવા તરીકે શું આશા અપેક્ષા? એક યુવાન તરીકે અને એક યુવા તરીકે તો અમારી અપેક્ષા જે હોય છે કે જે અભ્યાસ અમે લોકો કરતા હોઈએ છીએ અને એ અભ્યાસ સમાપ્ત કર્યા પછી જયારે અમે જાહેર જીવન વ્યતીત કરવા લાગીએ, કંઈક ને કંઈક ઘર સંસારને લઈને આપણે આગળ વધતા હોઈએ, તો એક સારી ઇન્કમ થવી જોઈએ, એક સારી આય થવી જોઈએ. સારી ઇન્કમ થશે તો વ્યક્તિ પોતાનું જે જીવન છે તે સારી રીતે વ્યતીત કરી શકશે. હવે ખાસ તો જોબ ક્રિએશનને લઈને કે ભાઈ જેટલું શિક્ષણનું સ્તર સારું એવું ઉચ્ચતમ કર્યું છે તો જોબ ક્રિએશન એટલી છે ગવર્મેન્ટ અથવા પ્રાઇવેટમાં? સરકારને અમારો એક જ અપીલ છે કે નવી નવી જેમ કે સરકારમાં યોજના અને વેકેન્સીઓ નવી લાવે, કેમ કે અભ્યાસ પછી વેકેન્સીઓ આવવાનું ઓછું થઈ ગયું છે અને જે પ્રકારે હમણાં નવે ઇલેક્શન આવશે એના પ્રકારે આગળ જે નવી વેકેન્સી છે ગવર્મેન્ટમાં, રેલવેઝમાં કે પોલીસમાં, બેંકમાં જે ગવર્મેન્ટ વેકેન્સી છે એ હજુ આગળ ગ્રોથ કરે આગળ અને આગળના યુવાનને આગળ જોબ માટે ઓપોર્ચ્યુનિટી મળે. બિલકુલ, એટલે અહીંયા યુવાનો કહી રહ્યા છે કે હજુ પણ ક્યાંક હજુ પણ નીતિ બદલવાની જરૂર છે અને શિક્ષણનું જે સ્તર છે હજુ પણ એક સારો લેવલ પર લઈ જવાની જરૂરિયાત છે. વિદ્યાર્થીઓનો મત જાણ્યા બાદ અમારી યાત્રા અકોટા વિધાનસભા તરફ આગળ વધી. આગળ વધ્યા ત્યાં ખરા તાપમાં છાશ કેન્દ્ર પર અમને કેટલાક લોકો મળ્યા, ત્યારે અમે પણ છાશથી ગરમી દૂર કરતા લોકો પાસેથી રાજકીય ગરમી અંગે જાણવાનો પ્રયાસ કર્યો. ખાસ તો તમને એ પૂછવું છે કે સેવા તમે આ કરી રહ્યા છો, લોકોને અત્યારે આટલી ગરમી જોરદાર વાળી પડી રહી છે તો લોકોને શીતળતા છાશ આપીને આપી રહ્યા છો, તો રાજકારણ એ સેવા માટેનું બહુ સારામાં સારું માધ્યમ એવું કહેવાય, બરાબર? તો તમે જયારે એક સામાન્ય વ્યક્તિ થઈને જયારે નિસ્વાર્થ ભાવે આ સરસ મજાની સેવા આપી રહ્યા છો તો લાગી રહ્યું છે કે રાજકારણી એ સેવા કરી રહ્યા છે? રાજકારણ સેવા થોડી કરવી જોઈએ, રાજકારણ થોડીક સેવા કરવી જોઈએ. કારણ બીજા આમ પાર્ટી કરે છે સેવા, એ રીતના રાજકારણ બી થોડું પબ્લિકનું જોવું જોઈએ. અત્યારના નેતા ક્યાંય આવી રીતે ધોમ ધક્કા તાપમાં જેમ તમે અહીંયા ઉભા છો એવી રીતે ક્યારેય જોવા મળ્યા છે ખરા? એ જોવા મળ્યા છે, પણ કેવું છે કે ફોટા પડાય ને પછી રવાના થયા બીજા દિવસ દેખાય નહીં. એ ખાલી ફોટા પડવા માટે હોય છે, પછી બીજા દિવસ દેખાય નહીં તમને કોઈ. એટલે સેવાનો જે ધર્મ છે એ ક્યાંક ચૂકી રહ્યા છે એવું લાગી રહ્યું. હા, હવે જયારે યુવા ચહેરાને ટિકિટ આપી છે, અહીંથી ઉમેદવાર બનાવ્યા છે હેમાંગભાઈ જોશી, તો એક યુવા તરીકે શું અપેક્ષા તમે પોતાના પ્રતિનિધિ પાસેથી રાખશો? યુવા તરીકે તો એટલું જ કહેવા માંગીશ, યંગ છે, યંગ ટીમને ઉભા કરીને જે નવા નવા કાર્ય છે, એને કે મીન્સ કે કેમ્પ્સ વગેરે છે, અત્યારે બી પેલું મામૃતમ મીન્સ કે આયુષ્યમાન કાર્ડ છે, બધા ચાલી રહ્યા છે. કેમ્પ કરો આવકના દાખલા માટે, મધ્યમ વર્ગના લોકો બી આખો દિવસ લાઇનમાં ઉભા રહી આખો દિવસ બગાડે છે, તેના માટે કોઈ કેમ્પનું આયોજન છે એવું કહી છે, અને વડોદરા સંસ્કારી નગરીને આગળ વધવાનું વધતો રહે એના માટે પ્રયાસો કરતા રહે. બસ આજ બિલકુલ, એટલે વડોદરાનો વિકાસ તો થયો છે પણ સાથે સાથે જે અન્ય સેવાઓ અને અન્ય યોજનાઓ જે સરકાર તરફથી આપવામાં આવે છે હજુ પણ એ ઝડપી બને એ દિશામાં જો પ્રયત્ન કરવામાં આવે તો ચોક્કસથી કઈક શહેરની દશા અને દિશા એ બંને બદલાય. વેપારીની વાત સાંભળી ત્યાં એક યુવા સાહસિક મળ્યો, ત્યારે તેણે કેવી આશા અપેક્ષા વ્યક્ત કરી આવો સાંભળીએ. ક્યાંક ને ક્યાંક જે યુવાનો છે એમના સુધી આ જે સરકાર દ્વારા ચલાયેલા અભિયાનો છે એની વાત પહોંચતી નથી, કા એની પાસે પોતાની સ્કિલ છે પણ એ ક્યાં એને પ્રૂવ કરવી એને હજુ ખબર નથી. સરકાર દ્વારા એક અમે આશા એવી રાખીએ કે એ યુવાન જેને જરૂરિયાત છે એ યુવાન પોતાની સ્કિલ બતાવી શકે, એ મતલબ જગ્યા સુધી સરકાર પહોંચી શકે એવી હું આશા આ લોકસભાની ચૂંટણીમાં હું યુવા ઉમેદવાર તરીકે એમના માટે રાખીશ કે જેને ખરેખર જરૂરિયાત છે, જેની પાસે ખરેખર સ્કિલ છે,
જે પોતાનું આત્મનિર્ભર ભારત ઉભું કરી શકે છે એવા યુવાનો આપણા ભારત પાસે છે. તો હું સરકારને એ જ આશા કરીશ કે યુવાનો પર પ્રત્યેક ધ્યાન આપે. જનમત એક્સપ્રેસ અત્યારે વડોદરા લોકસભા વિસ્તારમાં ફરી રહી છે અને અહીંના લોકોનો મિજાજ શું છે, મતદારો શું વિચારી રહ્યા છે લોકસભા ઇલેક્શનને લઈને, પોતાના પ્રતિનિધિ વિશે શું વિચારી રહ્યા છે, કેવી આશા અપેક્ષા રાખી રહ્યા છે, એ તમામ બાબતે માહિતી મેળવી રહ્યા છીએ. અત્યાર સુધીમાં આપણે યુવાનોનો મત જાણ્યો, સાથે સાથે નાના નાના વેપારીઓથી લઈને મોટા વેપારીઓનો પણ મત જાણવાનો પ્રયત્ન કર્યો કે જ્યારે લોકસભા ઇલેક્શન આવી રહ્યું છે ત્યારે એમના પ્રતિનિધિ પાસે તે શું આશા અપેક્ષા રાખી રહ્યા છે અને એનો સામાન્ય મતદાર આ ઇલેક્શનને લઈને, નેતાને લઈને શું વિચારી રહ્યો છે. હવે આગળ અન્ય વિધાનસભા વિસ્તારની પણ આપણે વાત કરીશું, પણ એક બ્રેક બાદ. જનમત એક્સપ્રેસ 2024માં દર્શક મિત્રો આપનું સ્વાગત છે. વડોદરા લોકસભા વિસ્તારમાં જનમત એક્સપ્રેસ ફરી રહી છે. શહેરી વિસ્તારના મતદારોનો મત તો જાણ્યો, પણ હવે ગ્રામ્ય વિસ્તારના લોકો શું વિચારી રહ્યા છે, ગામડાનો ખેડૂત એની કેવી સ્થિતિ છે, કેવા પ્રશ્નો છે, પ્રતિનિધિ એમની પાસે આવે છે કે નથી આવતા, એ તમામ બાબતે માહિતી મેળવીશું આ જનમત એક્સપ્રેસમાં. અકોટાથી જનમત એક્સપ્રેસ નીકળી પડી વડોદરાના ગ્રામ્ય વિસ્તાર તરફ. અમે સાવલી વિધાનસભા તરફ આગળ વધી રહ્યા હતા તે રસ્તામાં એરંડાનો પાક ભરતા ખેડૂત મળ્યા, ત્યારે તેમની સ્થિતિનો ચિતાર જાણવાનો પ્રયત્ન કર્યો. અહીંના ખેડૂતને ખૂબ જ મહેનત કરવી પડી રહી છે કારણ કે પાકમાં નુકસાની જઈ રહી છે. આ પહેલા જ્યારે વાતચીત કરી ત્યારે કહેતા હતા કે બે સીઝન માંડ લેતા હતા, પણ હવે જંગલી સુવરનો ત્રાસ આ વિસ્તારમાં એટલો બધો વધી ગયો છે કે હવે માંડ એક પાક તેમને લેવો પડે છે. હવે જમીનના માલિક છે એ પણ આપણી સાથે જોડાયા છે. હવે આ 3.5 વીઘાની આ જમીન છે ખેતી. જનરલી આપણે બીજા વિસ્તારમાં જઈએ તો એમ કે ખેડૂત કે ભાઈ અમે તો 3 સીઝન લઈએ બરાબર, તો અહીંયા કેમ આટલી ઓછી સીઝન, એની પાછળનું કારણ શું છે? એનું કારણ 2-3 કારણો છે. એક તો જંગલી સુવરનો ત્રાસ, પછી રોજનો ત્રાસ એટલે માં ખરાબ, પાક ઉભો હોય તો ખાઈ જાય. કેટલું નુકસાન ભોગવવું પડે છે? બધું હિસાબથી જેટલા રૂપિયા એટલા બધા જતા રહે, એવું બધું ખાલી ખાટ. કાંટા વાળી યોજના છે ખરી, પણ જેટલી સ્કીમો છે ને બધી કે વિવાદાસ્પદ સ્કીમો છે. આટલા બે ખેડૂત તૈયાર થાય ત્યાં પેલો બીજો જોડે વાળો ખેડૂત કે મારે નહીં કરવી એટલે લઠ્ઠો પડે. ધારો કે આ બધી જમીન ફેન્સિંગ કરવી હોય તો એક ખેડૂત તૈયાર થાય ને એક ના થાય એટલે લોચો જ પડે, એટલે સ્કીમ નો લાભ મળે નહીં. એટલે સરકારે જે સ્કીમો બનાવી છે કેવી બનાવી ખબર છે? પેલી એના જેવું કૂતરાની રોટલી નાખવાની, પછી મેં વળ્યા કરે એમની જાતે, એટલે ખેડૂત નાખ્યાલી ખેડૂત લડ્યા કરે એમની જાતે. ખેડૂતની સ્થિતિ જાણી જનમત એક્સપ્રેસ સાવલી તરફ આગળ વધી, જ્યાં પહોંચીને લોકોનો મિજાજ જાણવાનો પ્રયાસ કર્યો. સાવલી છેલ્લા 10 વર્ષોમાં કેટલું બદલાયું, વિકાસ થયો છે સાવલીનો? વિકાસ તો હોય છે, ઘણું બધું બદલાઈ ગયો. રોડ રસ્તા, પ્રાથમિક સુવિધા અને બધું કેવું બનાવે છે? જેમ જેમ એ થાય એ રીતે. ગામમાં શું સ્થિતિ છે? અંદર ગામમાં તો આવે, ગામ એટલે ગામ અત્યારે થોડું ખોદકામ ચાલે છે ને બધું ચાલે, પાછા રિપેર કરે છે. કેટલું બદલાયું સાવલી, કે સાવલી પ્રત્યે ઓરમાં એવું વર્તન છે? સાવલી પ્રોપર માં બહુ જ ખરાબ પરિસ્થિતિ છે, કોઈ સુધારો થયો નથી આજ દિન સુધી. હે, તકલીફ બધી, ગંદકી છે, કોઈ રસ્તાના ઠેકાણા નહીં, પાણી ટાઈમ ટુ આવ્યું આવતું નથી. એક બે દિવસે એક દિવસ પાણી આવે છે, પાણીના પૈસા આવે છે, કઈ વાપરે છે કઈ ખબર પડતી નહીં. નેતા પૂછવા નથી આવતા? અરે કોઈ આવતું નથી, કોઈ નેતા આવતો જ નથી જોવાય પાલિકાનો. વડોદરા લોકસભા મત વિસ્તારમાં લોકોના મિશ્ર પ્રતિભાવ સાંભળવા મળ્યા. ક્યાંક મતદારોને વિકાસનો મુદ્દો સ્પર્શી રહ્યો હતો, તો ક્યાંક લોકોએ પોતાને પડતી હાલાકીનો ચિતાર પણ રજૂ કર્યો.
અને અહીં જ અમારી જન્મત યાત્રા પૂર્ણતાએ પહોંચી. આજે જન્મત એક્સપ્રેસ એ વડોદરા લોકસભા મત વિસ્તારમાં ફરી અને ત્યાંના મતદારનો મિજાજ કેવો છે, કઈ કયા મુદ્દાને તે જોઈ રહ્યા છે તે જાણવાનો આજે આ મત વિસ્તારમાં ફરીને આપણે પ્રયત્ન કર્યો છે. શહેરી વિસ્તારના મુદ્દા અલગ છે, સાથે સાથે ગ્રામ્ય વિસ્તારનો પણ આપણે મિજાજ જાણવાનો પ્રયત્ન કર્યો અને તાલુકામાં કેવો વિકાસ થયો છે એ પણ જાણવાનો આ જન્મત એક્સપ્રેસમાં પ્રયત્ન કર્યો. તો હાલ બસ આટલું જ, મને આપશો રજા, નમસ્કાર.